નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજની અમારી વિશેષ રજૂઆત માં, જેમાં આજે છે લાભ પાંચમનો દિવસ. જી હા, લાભ પાંચમને શ્રી પંચમી અને સૌભાગ્ય પંચમી પણ ગણવામાં આવે છે. લાભ પાંચમના દિવસે વેપારીઓ પોતાના વેપાર જગતની પુનઃ શરૂઆત કરતા હોય છે, ત્યારે આ દિવસનું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વેપારીઓ દ્વારા તેના શુભ મુહૂર્ત પ્રમાણે તેના કાર્યની પુનઃ શરૂઆત પણ કરવામાં આવે છે અને નવા વેપાર શરૂ કરવા માટે પણ આ દિવસને અધિક શુભ ગણવામાં આવે છે. ગુજરાતભરમાં આ ઉત્સવને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે અને દિવાળી પછીનો જ્યારે 5 દિવસ દિવાળીનો તહેવાર ચાલે છે, ત્યારે પછીનો લાભ પાંચમનો દિવસ એ ખૂબ જ મહત્વરૂપ સાબિત થાય છે. વેપાર ધંધા માટે તે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે અને મંદિરોમાં પણ આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો આજે જ આ વિષે ચર્ચા માટે અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે અમારા જ્યોતિષાચાર્ય આશીષ જોશી. એમની પાસેથી જાણીશું લાભ પાંચમ એટલે શું અને તેનું શું વિશેષ મહત્વ છે. જી નમસ્કાર. જી આશીષ જોશી, લાભ પાંચમ એટલે શું દર્શકોને જણાવશો? ચોક્કસ. અહીંયા લાભ પાંચમની અંદર સુસંગમ કહેવામાં આવ્યું છે. એક રીતે ગણવા જઈએ તો ગણેશજી અને એમાં શારદા આ બંનેનું સંગમ એટલે લાભ પાંચમ બતાવ્યું છે. સાથે લક્ષ્મીની કૃપા પણ છે. માનો કે આપણે મોબાઈલની અંદર બેટરી ચાર્જ કરતા હોઈએ છીએ તો એ બેટરી 100% પૂરી થાય પછી ફરીવાર રિચાર્જ કરવાની અથવા ચાર્જ કરવાની રહે છે. એ જ પ્રમાણે આખા વર્ષ દરમિયાન આપણા જીવનની અંદર આવતા તમામ મૂંઝવણોનો અહીં નિકાલ કરતો કોઈ જો દિવસ હોય ને તો તે છે લાભ પાંચમ. સુસંગમ માટે સરસ મજાનું આજે જો દિવસ છે તો આવો માં શારદા, માં સરસ્વતી અને ભગવાન ગજાનંદને આપણે વંદન કરી આપણા આજના એવા લાભ પાંચમના કાર્યક્રમની શરૂઆત કરીશું. વર્ણાનામ મદર છંદાનામ રસાનામ છંદસામપિ મંગલાનામ જગરતારો વંદે વાણી વિનાયકો. ભગવાન ગજાનંદ અને મા શારદાને વંદન કર્યા પછી ઉત્સવની અંદર લાભ પાંચમનું શ્રેષ્ઠ મહત્વ બતાવ્યું છે. થોડું ઉત્સવ ઉપર આપણે ધ્યાન દઈએ તો આપણને ખબર પડે કે ઉત્સવમાં એવું કહેવાયું છે કે વિષ્ણુને જેમ અલંકાર પ્રિય વિષ્ણુ, ભગવાન નારાયણને અલંકાર બહુ જ પ્રિય છે. એ જ પ્રમાણે ભગવાન ભોલેનાથ કહેતા શિવજી મહારાજને જલધારા કહેતા જળની ધારા પ્રિય છે. તે જ પ્રમાણે નમસ્કાર પ્રિય ભાનુ હું, ભગવાન સૂર્યનારાયણ આદિત્યનારાયણને નમસ્કાર પ્રિય છે. જેમ દહીં મધુરું છે, મધ મધુરું છે, દ્રાક્ષ પણ એવી મીઠી છે, મધુરી છે અને અમૃત પણ મધુરું છે. જેનું મન જેમાં જોડાઈ જાય તે તેની માટે મધુર છે. એમ દરેક ઉત્સવ પાછળ એક આગવી વિશિષ્ટતા રહેલી છે. એવું કહેવાય છે કે અહીંયા આપણે એક એક વિશિષ્ટ વ્યક્તિને વર્ગ નહીં પરંતુ સર્વેને ગમે અને સૌને મધુર લાગે તેવી જ રીતે અને તેથી જ સર્વગ્રાહ્ય અને સાર્વજનિક બન્યા છે. મહાકવિ કાલિદાસ એ તો એ પણ કહ્યું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યાહા, કે એમ યથોચિત કહેવામાં આવ્યું છે. એમ પણ કહેવાય છે કે ઉત્સવનો શબ્દની સંધિ છૂટી પાડીએ તો આપણને ધ્યાનમાં આવે કે ઉત વત્તા સુ એટલે એ ઉત્સવ ધાતુમાંથી ઉત્સવ એ શબ્દ બહાર ઉદ્ભવેલો છે. એટલા માટે આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે જન્મના જાયતે શુદ્રહ સંસ્કારે દ્વિજ ઉચ્ચતે હે. સાંસ્કૃતિક ઉત્સવોની સાંસ્કારિક ઉજવણી મનુષ્યને દ્વિજત્વ બક્ષે છે. સાથે સાથે ઉત્સવોની પાછળ એવું ભાવનું પણ દર્શન અને મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે ભાવશૂન્ય અંતકરણથી કરેલી ઉત્સવની ઉજવણી હંમેશા યંત્રવત જ બને છે. લોકોમાં ભાવ જાગૃત ન હોય ત્યાં સુધી એ યાંત્રિક ક્રિયા તરીકે જોડાયેલી છે. પણ અહીંયા દરેક માનવ જીવનના માંથી જડત્વ એ દૂર કરી અને પ્રભુત્વ નિર્માણ થાય, દરેકના જીવનની અંદર શુભ લાભની પ્રાપ્તિ થાય એના માટેની જો કોઈ દિવસ હોય તો તે લાભ પાંચમનો છે. હૃદયના અંતકરણના ભાવ જાગૃત થાય છે અને એના માટે ઉત્સવનું એક આગવું મહત્વ રહેલું છે. સાથે સાથે કહેવાય છે કે લાભ પાંચમનું બીજું નામ બેન છે જ્ઞાન પંચમી. આજે જ્ઞાનનો એવો પુરવઠો ભેગો કરવા માટે જો દિવસ હોય ને તો તે લાભ પાંચમ છે. અને આપણે સરસ કહ્યું કે લાભ પાંચમનું સૌભાગ્ય જયંતી અથવા સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. આવા દિવસે પ્રત્યેક ઘરે દરેકના વ્યવસાય ક્ષેત્રે લાભ પાંચમની અંદર પરમ પવિત્ર દિવસે દરેકની અંદર એક ઉત્સાહ ઉત્પન્ન થાય, દરેકના જીવનની અંદર એક પૂજાનું ભાવ નિર્માણ થાય અને મા શારદાની પણ પૂજા કરવી અહીં આવશ્યક બતાવી છે.
તે અહીંયા લાભ પાચનનું એક સુંદર એવું મહત્વ બતાવ્યું છે. જી જી આશીષભાઈ, ખૂબ જ સરસ જણાવ્યું આપે. બીજું એ પૂછવા માંગીશ તમને કે લાભ પાચમનો દિવસ આમ તો પૂરા દિવસને શુભ ગણવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોઈ એવા ખાસ મુહૂર્તો છે જેના માટે વેપાર ધંધા માટે શુભ ગણી શકાય છે? ચોક્કસ, આપણા જીવનની અંદર વ્યવસાય ક્ષેત્ર ગણવા જઈએ તો લાભ પાચમની અંદર સવારનું મુહૂર્ત એવું કહેવાય છે કે સવારના પ્રાતકાળની અંદર 6:52ની શરૂઆત કરી અને 8:15 સવાર સુધીની અંદર આ સર્વશ્રેષ્ઠ લાભ પાચમનું સરસ એવું મુહૂર્ત છે. એના દિવસે વેપારીઓ પોતાનો ધંધો રોજગાર વ્યવસાય ક્ષેત્રની અંદર પોતે પ્રારંભ કરી શકે છે. બીજું મુહૂર્ત શુભ બતાવ્યું છે અને તે છે 9:38થી લઈ 11:01 સુધીની અંદર બહુ સુંદર મુહૂર્ત છે. તેની અંદર દરેક વેપારી વર્ગ પછી વિદ્યાભ્યાસી લોકો છે તે પણ પોતાની વિદ્યાની અંદર આરંભ કરી શકે છે અને નોકરી ધંધાવાળા પણ પોતાના જે વ્યવસાય ક્ષેત્રની અંદર જે યંત્રો છે યંત્રની પૂજા કરી અને ટેકનિકલની અંદર પણ એ પૂજા કરીને આગળ વધી શકે છે. સાથે સાથે એવું કહેવાય છે કે કદાચ કોઈને સવારનું મુહૂર્ત અનુકૂળ ન હોય તો દરેકના માટે અભિચિત મુહૂર્ત દરેકની અંદર દરેકના જીવનની અંદર અભિચિત મુહૂર્ત એ પરમાત્માએ ઋષિએ આપણને ગોઠવણી કરી આપી છે અને તે મુહૂર્ત છે કે મધ્યાહ્નની અંદર જ્યારે સૂર્ય આવે છે ત્યારે એ મુહૂર્ત પ્રમાણે જો કામ કરવામાં આવે ભલે કાળ ચોગડ્યું હોય તો પણ આપણને તેમાં સરસ સફળતા મળતી હોય છે. અને તે મુહૂર્ત છે આપણે લાભ પાંચમના દિવસે કહીએ છીએ તો 12:01થી લઈને 12:45 સુધીની અંદર અભિચિત મુહૂર્ત છે. તો સુંદર મુહૂર્તનો સંગમ લઈ અને આપણી સફળતા તરફ આપણે કદમ માંડી શકીએ છીએ. જી લાભ પાંચમ જે એક કોના માટે વિશેષ ફળ આપનારી હોય છે? લાભ પાંચમ આમ ગણવા જોઈએ તો વેપારી લોકો માટે ખાસ હોય છે. બીજા નંબરની અંદર લાભ પાંચમ એ વિદ્યાર્થી વર્ગ માટે પણ ખાસ હોય છે, કારણ કે વિદ્યાર્થી વર્ગમાં એવું કહેવાય કે શારદાનું પૂજન જે લોકોએ કરવું હોય તે લોકોએ વિદ્યાર્થી લોકોને આ દિવસ ઉત્તમ બતાવ્યો છે. અને જે શારદાની પૂજન કરે માં શારદાનું પૂજન કરે માં સરસ્વતીનું અર્ચન કરે એની માટે સરસ મજાનો શ્લોક પણ ગયો છે. યા કુંદેનુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રબુધિભિર દેવે સદા વંદિતા સા માં પાંતુ ભગવતી સરસ્વતી નિશેષ જાડ્યાપહ. આવી માં શારદાને એક પ્રાર્થના કરી અને પોતાનું એક જીવનનો આદર સત્કાર કરી અને મા બાપના વંદન કરી અને લાભ પંચમની અંદર મા શારદાનું અર્ચન કરી શારદાના શ્લોક દ્વારા અને સાથે સાથે ગણપતિનું પણ વિશેષ મહત્વ બતાવ્યું છે. ગણેશજીનું વિશેષ મહત્વ લાભ પાંચમને શ્રેષ્ઠ બતાવ્યું છે. એમાં એવું કહેવામાં આવે છે કે વિદ્યારંભે વાયે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંગઠસ્યૈવ વિઘ્નતસ્ય ન જાયતે. આવું શ્રેષ્ઠ મહત્વ એ ગજાનનનું બતાવ્યું છે. એવું કહેવાય છે કે કદાચ કોઈ વેપારી વર્ગવાળા લોકોએ દિવાળીના દિવસે કોઈ અનાયાસે કોઈ તકલીફ ના લીધે અથવા કોઈ કારણોના સંજોગોવસ્તા થઈ અને કદાચ ચોપડા પૂજન ન કર્યું હોય તો એ લાભ પાંચમની અંદર ચોપડા પૂજન કરી પોતાના ધંધા વ્યવસાય ક્ષેત્રની અંદર સારી પ્રગતિના માર્ગે જઈ શકે છે. એની માટે ઉત્તમ દિવસ છે. સાથે સાથે એવું કહેવાય છે કે આ બધાની સાથે સાથે લાભ પંચમી એ બહુ જ્ઞાન પંચમી પણ બતાવી છે. જ્ઞાનનું સર્વૈયું ભેગું કરી અને જ્ઞાનની ઉપાસના માટે જવું અને આખા વર્ષ દરમિયાન પોતાના જ્ઞાનની બેટરી રિચાર્જ કરવાની છે એના માટેનો ઉત્તમ જો દિવસ હોય તો તે લાભ પાંચમ જ્ઞાન પંચમી અથવા સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. જી તમે સરસ જણાવ્યું કે જ્ઞાન પંચમી એટલે જ્ઞાનનો વધારો કરવાનો દિવસ. આ દિવસે વેપારો વેપાર જગતના લોકો પોતાના ધંધાની પુનઃ શરૂઆત કરી રહ્યા છે ત્યારે વેપારીઓ પોતાના ધંધામાં લાભ થાય તે માટે શું કરવું જોઈએ? એના માટે એવું કહેવાય છે કે લક્ષ્મીનું તો પૂજન કરવાનું જ છે પણ સાથે સાથે જ્ઞાનની ઉપાસના માટે કહેવાય છે કે નીતિ એ નિત્ય અને એટલા માટે તો આપણા ગીતાજીમાં પણ છેલ્લા શ્લોકમાં એવું કહ્યું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ દુર્વા નીતિ મિતિર મમહ મતિર મમહ. એટલે કહેવાનો મતલબ એવો છે કે ગીતાજીમાં પણ કહ્યું છે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે નીતિ બહારનું કમાઈશું નીતિ બહારનું લાવીશું તો આપણા શાસ્ત્રમાં એ પણ કહ્યું છે અન્યાય ઉપજતમ વિત્તમ 10 વર્ષાણી તિષ્ઠતે
પ્રાપ્તિ છે એકાદશ વર્ષે સમનેલ વિનશતી, એટલે મા બાપને વંદન કરી પોતાના પૂર્વજોની યાદ કરી અને લાભ પાછળની અંદર એક દ્રઢ સંકલ્પ કરવાનો છે કે કોઈનું અનિતિનું આપણી પાસે કોઈ પણ દ્રવ્ય ન આવે તેવી આખા વર્ષ દરમિયાન કાળજી રાખીશું. અને તે દરમિયાન જો ધંધો રોજગાર તેને કેન્દ્રમાં રાખી, નીતિને કેન્દ્રમાં રાખીને જો કરવામાં આવશે તો 100% વેપારી વર્ગ લોકોને સારી સફળતા મળી શકે તેવી છે અને ઉત્તમ લાભની પણ પ્રાપ્તિ થાય છે. એટલા માટે તો આપણે અહીં લાભ પંચમીનું મહત્વ બતાવ્યું છે. જી આશીષભાઈ, તમે જણાવ્યું કે વેપારીઓ માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ શું સ્ત્રીઓ માટે પણ આ દિવસનું કોઈ મહત્વ છે ખરું? ચોક્કસ, સ્ત્રીઓ માટે એવું કહેવાય છે, યત્ર નાર્યા પૂજન્તે તત્ર રમંતિ દેવતાઃ. જ્યાં નારીનો સત્કાર થાય ને ત્યાં ગડિયા જ દેવતાઓ પોતે નાચે છે, રમે છે. એટલા માટે તો તમે જોજો, કોઈ પણ દેવનું નામ બોલીએ તો એમાં કહીએ છીએ કે લક્ષ્મી નારાયણાભ્યાન નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, રાધા કૃષ્ણ સીતારામ. કોઈ આપણે એમ નથી કહેતો રામ સીતા, કારણ કે સ્ત્રીનું એક આગવું મહત્વ છે. અને આખા વર્ષ દરમિયાન સ્ત્રી આપણા ઘરની અંદર દરેક પ્રકારનું પોષણ પૂરું કરતી હોય છે અને એના માટે ઉત્તમ દિવસ એ લાભ પછી બતાવ્યો છે, કારણ કે મતિ છે અને મતિના સાથે લક્ષ્મી છે, કારણ કે એને લક્ષ્મી પણ માનવામાં આવી છે. એવું કહેવાય છે કે ગુણલક્ષ્મી, ભાગ્યલક્ષ્મી, ગૃહલક્ષ્મી અને વૈભવલક્ષ્મી એટલે કે ભારત સરકારની કરન્સી, આ જ્યાં સુધી અર્થોપાર્જન એ સ્ત્રીના હાથમાં નહીં હોય, તે સાચવી નહીં શકે ત્યાં સુધી તે સ્ત્રી ઘરમાં આવવાથી સમર્પણની ભાવના ઉત્પન્ન નહીં થાય. એટલા માટે વિવાહ સંસ્કારમાં પણ કહ્યું છે કે સ્ત્રી માટે સમર્પણ અને પુરુષ માટે કર્તૃત્વ બંને લક્ષ્મીનારાયણનું જોડું સાથે મળી, અને જો સ્ત્રીઓ પોતાના મા બાપના નિજ સંસ્કાર આપેલા છે તેને ઉજ્જવળ રાખી અને પછી જો પોતાના જીવનનો આરંભ કરે તો આખા વર્ષ દરમિયાન ગણેશના આશીર્વાદની પ્રાપ્તિ પણ થાય છે અને પોતાના પરિવારની અંદર કાળજી પણ રાખી શકે છે, આરોગ્ય પણ સારું રહે છે અને બીજાના મનની ખાસ જીવનની અંદર સંતોષ અને શાંતિની પ્રાપ્તિ આ લાભ પંચમના દિવસે માં શારદાને બહેનોએ ખાસ કરવાની છે. બહેનોએ કામ ખાસ કરવાનું છે કે જો શક્ય હોય તો આપણો જે ઉમરોટનો ભાગ આવે છે, ગેટ દરવાજો ખોલીએ ત્યારે ઉમરોટનો ભાગ આવે છે, ઉમરોટના ભાગની અંદર ગાયનું છાણ, ગાયનું જરણ, પય કહેતા દૂધ, દધી કહેતા દહીં અને ઘી, આ 5 વસ્તુ ભેગી કરો ત્યારે પંચગવ્ય કહેવાય છે. આ પંચગવ્ય દ્વારા એને લીપણ કરવાનું હોય છે અને સાફ કરી પછી એને શુદ્ધ જળથી ધોઈ એના પર બંને બાજુ સાથિયા સ્વસ્તિક કરી વચ્ચે ચંદનનું ત્રિકોણ કરી પિતૃઓનું પૂજા કરી, અને રોજ આપણે ત્યાં ઉમરાની પૂજા કરવામાં આવે તો એનાથી ઘરની અંદર ખૂબ જ સુખ સંપત્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, શાંતિની પ્રાપ્તિ થાય છે, પિતૃઓ તો પ્રસન્ન થાય જ છે પણ સાથે સાથે આવનાર તત્વો છે એ ઘરની અંદર આવતા નેગેટિવ તત્વોને દૂર કરે છે અને પોઝિટિવ ઉર્જા નિર્માણ કરે છે. આવું સ્ત્રીઓનું એક મહત્વ છે. અને સાથે સાથે એવું કહેવાય છે કે તુલસીની પૂજા પણ ખાસ બતાવી છે, તે પણ કરજો. અને એવું કહેવાય છે કે જો બહેનો માટેનો એક ચંડીપાઠનો મંત્ર છે, શ્લોક છે, એ હું કહું છું, આપ દર્શક મિત્રો નોટ કરજો. સર્વ બાધા વિનિર્ મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસારેન ભવિષ્યતિ ને સંજય. મા જગદંબાની કૃપા, શારદાની કૃપા, મા કુલદેવીની કૃપા સાથે જો આ વસ્તુ આપણે આ મંત્ર દ્વારા સ્ત્રીઓ રોજ અર્ચન કરે છે જગદંબાનું, તો સર્વ બાધા વિનિર મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસારેન ભવિષ્યતિ ને સંજય. ભવિષ્યની અંદર એને વસ્તુ મળવા માટે કોઈ સંશયને પાત્ર જ નથી, કારણ કે એના અંદરથી ઘણા પ્રકારની સર્વ બાધાઓ વિનિર મુક્ત થાય છે અને દરેક પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ બહેનોને થતી હોય છે. કારણ કે મૂળભૂત બહેનોની એટલે કે સ્ત્રીઓની પૂજા એ શ્રેષ્ઠ બતાવી છે. એટલા માટે મેં પહેલાં જ કહ્યું કે યત્ર નાર્યા પૂજન્તે તત્ર રમંતિ દેવતાઃ, એટલે જ્યાં જ્યાં સ્ત્રીઓનું વર્ચન થાય છે, સ્ત્રીઓ જાગૃત થાય છે ત્યાં ત્યાં દેવતાઓ રમે છે. અને દેવતાઓ જ્યારે આપણા આંગણે પધારતા હોય ત્યારે સુખ સંપત્તિ ઐશ્વર્ય ઇત્યાદિની પ્રાપ્તિ થાય છે. અને આ દિવસે ગણપતિ અથર્વશીર્ષ સાથે ગણપતિ દાદાનું સંકટનાશ સ્તોત્ર અને મા શારદાનો જો મંત્રોચ્ચાર કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન બહેનો માટે ખૂબ જ શુભદાયી નીવડે છે. જે ખૂબ જ સરસ વર્ણવ્યું આપણે સ્ત્રીઓ માટે લાભ પાંચમનું મહત્વ જે છે અને શ્લોક પણ છે જે ખૂબ જ સરસ છે. તો આગળ એ પૂછવા માંગીશ આપને કે લાભ પાંચમને વર્ષનું પ્રારંભ ગણવામાં આવે છે, તેના માટેનું શું વિશેષ કારણ છે? ચોક્કસ, કારણ કે એવું કહેવાય છે નૂતન વર્ષ અભિનંદન. આપણે ધનતેરસ જોઈ ગયા, કાળી ચતુર્થીનું મહત્વ સમજ્યા, ત્યાર પછી દેવ દિવાળી કહેતા, દેવ દિવાળીનું પણ મહત્વ આગળ આપણે એપિસોડની અંદર સમજીશું. પણ એવું કહેવાય છે કે દીપાવલી અને સાથે સાથે આરંભ કરી એકમ, બીજ, તીજ, ચોથ
અને પાચન, આ પાંચ અંગો છે. આપણા જીવનની અંદર એવું કહેવાય છે કે પાંચ તત્વોનું પણ મહત્વ બતાવ્યું છે. પૃથ્વી તત્વ છે, અગ્નિ તત્વ છે, જળ તત્વ છે, વાયુ તત્વ છે અને આકાશ તત્વ છે. આ તત્વોના વર્ષના આરંભની અંદર કાર્તિક માસ શ્રેષ્ઠ ગણ્યો છે, કારણ કે આપ બહુ નજર કરશો તો આપણને ખ્યાલ આવશે કે પાછલા જે કૃષ્ણ પક્ષ છે 15 દિવસ કાર્તક મહિનાના, તો તેની અંદર એવું કહ્યું છે કે પિતૃઓની પૂજા શ્રેષ્ઠ બતાવી છે. અને આ બાજુ દેવ દિવાળી સુધીની અંદર દેવતાઓની અર્ચા બતાવી છે. એમાં લાભ પંચમીની અંદર વર્ષનો પ્રારંભ થાય છે, કારણ કે લાભ પંચમી એ જ્ઞાન પંચમી બતાવી છે. જીવનની અંદર કદાચ બુદ્ધિ ઓછી હશે તો ચાલશે, પણ જ્ઞાન નહીં હોય તો. એટલા માટે શબ્દો શું બોલવા એના માટેનું જો જ્ઞાન પંચમીની અંદર જો પૂજા કરવામાં આવે તો એના માટેનો ઉત્તમ દિવસ એ અહીંયા સર્વશ્રેષ્ઠ જો દિવસ બતાવ્યો હોય તો જ્ઞાન પંચમી પણ છે અને બહેનો માટે સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. સાથે સાથે વિદ્યાની અંદર પ્રારંભ માટે આ દિવસનું આગવું એક મહત્વ રહેલું છે. ગણેશ જ્યાં બિરાજમાન હોય દિવસની અંદર, બીજાના મનની અંદર લાભ પાંચમની અંદર માં શારદાનું પૂજન થતું હોય અને લક્ષ્મી મળતી હોય, ત્રિવેણી સંગમના લીધે આખા વર્ષ દરમિયાન અહીંયા પ્રારંભની અંદર આ ત્રણેય તત્વોની પૂજા કરવાથી સત્વ, રાજસ અને તામસ આ ત્રણ તત્વોની અધિષ્ઠાત્રી દેવતા આપણા પાસે પૂજા કરીએ તો આપણી પાસે સુખ સંપત્તિ આવે છે. અને દરેક માનવને એક જ ઈચ્છા હોય છે કે મારા જીવનની અંદર હંમેશા સુખ સંપત્તિ અને ઐશ્વર્યવાન બનીએ, દરેકનું આયુને આરોગ્ય સારું રહે તેવી કલ્પના આપણે દરેક જણા કરતા હોઈએ છીએ. એટલા માટે તો વર્ષના પ્રારંભની અંદર લાભ પાછળનું આવું એક આગવું મહત્વ છે કે તેના લીધે આપણે જીવનની શરૂઆત કરી શકીએ. જી, ખૂબ જ સારી રીતે આપણે પાંચ તત્વોનું મહત્વ સમજાવ્યું, જેમાં અગ્નિ, જળ, આકાશ, ધરતી અને પૃથ્વીનું મહત્વ આપણે સમજાવ્યું. બીજું એ પૂછવા માંગીશ કે આપણે આ દિવસે, લાભ પંચમીના દિવસે, કયા કયા દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ? ચોક્કસ, સાથે સાથે એવું કહેવાય કે આજે પંચાયતના દેવતા મેં આપણે કહ્યા બેન, તો એ પંચાયતના દેવતાની જો પૂજા કરીએ તો શ્રેષ્ઠ રહે છે, કારણ કે પાંચે પાંચ તત્વોની અંદર પહેલાં ગણેશજી મહારાજ બતાવ્યા છે, બીજા નંબરની અંદર કહેવાય છે કે શિવજી બતાવ્યા છે, ત્રીજા નંબરની અંદર ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુ ભગવાનની પૂજા બતાવી છે, ચોથા નંબરની અંદર તમારા કુળદેવી એટલે કે આપણા કુળદેવી એ કુળદેવીની અર્ચા બતાવી છે, અને પાંચમા નંબરની અંદર ભગવાન આદિત્યનારાયણ. આદિત્યનારાયણ માટે એવું કહેવાય છે કે આદિદેવ નમસ્કારમ હે કુર્વંત દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્રન ઉપજાય તે, આવા ભગવાન સૂર્યનારાયણની જો અર્ચા કરવામાં આવે તો ખૂબ સારી સફળતા મળે છે. સાથે સાથે ભગવાન શિવની આરાધના, કારણ કે શિવ કલ્યાણકારી છે, શિવનું બીજો અર્થ કલ્યાણકારી છે. ગણેશ એ જ્ઞાનના અધિષ્ઠાત્રુ દેવ છે, કુલાંબિકા એ વાયુતત્વની અધિષ્ઠાત્રી દેવી છે, એ દરેક પ્રકારના એક આખું આપણા જીવનની અંદર આવરણ ઊભું કરે છે, આરોગ્યની અંદર પણ સારી આપણને સફળતા આપે છે. વર્ષ દરમિયાન આપણા જીવનની અંદર આવેલા તમામ વિઘ્નોને જો હરવાવાળા હોય તો ગણેશજી પણ છે અને દુર્ગા કે જગદંબા પણ છે. તો ગણેશજી, ભગવાન ભોલેનાથ એટલે કે શિવજી, નારાયણ અને માં જગદંબા કુળદેવી અને ભગવાન અહીંયા સૂર્યનારાયણ, આ પાંચ તત્વોની જો વિશેષ પૂજા કરવામાં આવે અને સાથે સાથે એવું કહેવાય છે કે સ્ત્રી સૂક્તના જો પાઠ કરવામાં આવે અથવા કનકધારા સ્તોત્રના પાઠ કરીએ તો બહુ સારી સફળતા મળે છે. કનકધારાના સ્તોત્રના પાઠ દ્વારા, કમર કાકડીની માળા દ્વારા અથવા તો કમર કાકડી છૂટી લઈ અને ભગવાનના મંદિરની અંદર જો આપણે સ્ત્રી યંત્ર એટલે કે મેરુપુષ્ટ શ્રી યંત્ર આપણા ઘરની અંદર સ્થાપિત કરેલું હોય, સ્ફટિકનું યા પંચધાતુનું, તો તેના ઉપર એક એક કમર કાકડીની ગઠ્ઠો ચડાવવાનો છે, કમર કાકડી ચડાવવાની છે. એના અંદર ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ, આ મંત્ર દ્વારા જો કમર કાકડી અર્પણ કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. વર્ષ દરમિયાન કદાચ આપણા જીવનની અંદર એવું કહેવાય છે કે અન્યાય ઉપજતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠદે પ્રાપ્તે જ એકાદશ વર્ષે સમૂલેન વિનશ્યતિ, કદાચ કોઈ અનિતિની લક્ષ્મી આવી ગઈ હોય તો એ શુભલક્ષ્મીનું રૂપાંતર થાય છે અને એના માટે માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે. એટલે પાંચ દેવતાની પૂજા એ શ્રેષ્ઠ બતાવી છે. એમાં નારાયણ, લક્ષ્મી, ગણેશજી, શારદા ઇત્યાદિનું પૂજન ખૂબ સારી રીતે કરો, સારી સફળતા મળે અને સારી એમના લાભની પ્રાપ્તિ પણ થતી હોય છે. જી, ખૂબ જ આશીષભાઈ આપે ખૂબ જ સરસ જણાવ્યું કે મહાલક્ષ્મીનો જે સ્ત્રોત છે હિમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હિમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ, આ સ્ત્રોત દ્વારા કમળ કાકડીથી જ મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો તેનું સવિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અને આ સાથે જ વેપાર ધંધા માટે આપણે જોયું કે તેનું શું મહત્વ છે, વેપારીઓ માટે, સ્ત્રીઓ માટે પણ આપણે લાભ પંચમીનું મહત્વ જોયું. તો બીજું એ પૂછવા માંગીશ કે વિદ્યા અભ્યાસ માટે શું લાભ પાંચમીનું કોઈ મહત્વ છે ખરું?
ચોક્કસ વિદ્યાભ્યાસ માટે લાભ પાછળની એવું કહેવાય છે કે માં શારદાની કૃપા તો થવી જ જોઈએ. સદૈવ ગણેશની ઉપાસના કરવાથી પણ વિદ્યાભ્યાસીઓ માટે ખૂબ જ સારી સફળતા મળી શકે તેમ છે. અને એવું કહેવાય છે કે જો ગણેશજીનું 12 નામનું સ્તોત્ર છે, એ સ્તોત્ર દ્વારા જો ભગવાન જગદંબાની અને ગણેશજી મહારાજની જો આરાધના કરવામાં આવે, પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી ઇત્યાદિ ચંડીપાઠની અંદર કવચની અંદર એ માં નવદુર્ગાનું મહત્વ બતાવ્યું છે. નવરાત્રિની અંદર આપણે તે જોઈ ગયા, તો તે સ્તોત્ર તો વિદ્યાર્થીઓ માટે છે જ, પણ સાથે સાથે એવું કહેવાય છે કે પ્રણમ્ય શિરસાદેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંત દ્વિતીયક્રમમ તૃતીયમ કૃષ્ણબિંદાક્ષમ ગજવત્ર ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિગણમેવ ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવણ તથાષ્ટકમ નવમમ બાલચંદ્રમ ચ દશમમ તો વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ દુગ્ધાનનમ દ્વાદશયિતાની નામાનિ ત્રિસંદેહ પઠેન્દર. અહીંયા સુધીનું ભગવાન સ્તોત્ર છે. અને ખૂબ સુંદર આપણે પ્રશ્ન કર્યો કે વિદ્યાર્થીઓ માટે શા માટે આ સ્તોત્ર ભણવાનું છે, તો એટલા માટે કહેવાય છે, એના ફળાશ્રુતિમાં પણ કહ્યું છે કે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાથી લભતે ધનમ, પુત્રાથી લભતે પુત્ર, મોક્ષાર્થી લભતે ગતિમ. જે લોકોને વિદ્યાભ્યાસીઓ જે લોકો છે એ પોતાના વિદ્યાભ્યાસની અંદર ખૂબ જ સારી સફળતા ઈચ્છતા હોય, એ લોકોએ ખાસ આ સ્તોત્ર લાભ પંચમીના દિવસે કરવું અને આરંભ કરવો. અને એવું કહેવાય છે કે 45 દિવસ સુધી જો સ્તોત્રનો પાઠ નિત્ય કરવામાં આવે તો એ મતિના દ્વારા સરસ્વતીની બુદ્ધિની સ્થાપના થાય છે, માં શારદાની કૃપા થાય છે અને વિદ્યાભ્યાસની અંદર ખૂબ સારી સફળતા મળી શકે છે. અને વિદ્યાભ્યાસીઓ માટે ટેકનિકલ લાઇનમાં જે લોકો છે એમની માટે પણ સારા મંત્રો છે, અને મંત્રો દ્વારા ચંડીપાઠની અંદર પણ સારા મંત્રો આપેલા છે. અને કનકધારા સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો સારી સફળતા મળી શકે તેમ છે. અને વિદ્યાર્થીઓ માટે ખાસ એક મંત્ર આપવામાં અહીંથી આવે છે, તે ખાસ નોટ કરજો. ઓમ વમ નમઃ શિવાય, ઓમ વમ નમઃ શિવાય. સ્ફટિકની માળા લઈ, ઊનનું અથવા દર્ભનું આસન લઈ, એક જ જગ્યાએ બેસી અને ભગવાનની આગળ દીપ અને ધૂપ નૈવેદ્ય અર્પણ કરી, અને જો આ મંત્રોચ્ચાર કરવામાં આવે છે ઓમ વમ નમઃ શિવાય, ઓમ વમ નમઃ શિવાય, તો એ વિદ્યાભ્યાસીઓ માટે પોતાની નિર્વિઘ્ને પોતાના જીવનની અંદર પોતાના લક્ષ સુધી પહોંચી શકે છે. જે રીતે અર્જુન પોતાના લક્ષ સુધી પહોંચી શક્યો અને જે વિષાદ એને થયો તે વિષાદની અંદર ગીતાજી એને મળ્યા, એ જ પ્રમાણે જગતની અંદર જગતના ગુરુ કોણ છે? ભગવાન કૃષ્ણ વંદે જગદગુરુ. તો તે જ પ્રમાણે ભગવાન એ ગજાનના પણ આશીર્વાદ મળે છે, માં શારદાના મળે છે, લક્ષ્મીનારાયણને પણ આશીર્વાદ મળે છે. કારણ કે લક્ષ્મી કોઈ દિવસ એકલા આવતા નથી, નારાયણની સાથે પધારે છે. તો દરેક પ્રકારનું સંગમ ભેગું થઈ અને વિદ્યાભ્યાસીઓ માટે અને જે લોકોને ટેકનિકલ લાઇનની અંદર આગળ વધવું છે, મેકેનિક છે, એ લોકોને પણ સારી સફળતા મળે છે, બુદ્ધિ સારી આવે છે. એટલા માટે મેં જે સૂત્ર કહ્યું એના જો 108 પાઠ એ આપણે લાભ પંચમીના દિવસે કરવામાં આવે તો સારી સર્વોત્તમ એમને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે, સારી સફળતા મળી શકે તેમ છે. જી ખૂબ જ સરસ. વિદ્યાભ્યાસુ માટે જે ટેકનિકલ લાઇનમાં આગળ વધવા માંગે છે તેમના માટે આપે ખૂબ જ સરસ મંત્ર સમજાવ્યો છે. અને જો આ મંત્રનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાના વિદ્યાર્થી કાળમાં ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી શકે છે. તો છેલ્લે હું તમને એ પૂછવા માંગીશ કે લાભ પંચમીના દિવસે કોઈ એવું વિશેષ મંત્ર સ્ત્રોત કે કોઈ પાઠ છે જેના દ્વારા વિશેષ પૂજા કરી શકાય છે? ચોક્કસ. આપણા ઘરની અંદર એવું કહેવાય છે કે પરિવાર આખો બેસી નારાયણ ઉપનિષદ નામનું સ્તોત્ર આવે છે, અને એ ઉપનિષદ જો આપણે પરિવાર સાથે બોલવામાં આવે લાભ પંચમીના દિવસે ખૂબ સારી સફળતા મળી શકે તેમ છે. અને સાથે સાથે એવું કહેવાય છે કે કનકધારા સ્તોત્ર તો પાઠ કરવો જ જોઈએ, પણ આ સ્તોત્ર જે મેં કહ્યું છે અને સાથે કવચ માં જગદંબા ચંડીપાઠનું જે કવચ છે એનો પણ સ્તોત્રનો પાઠ કરીએ તો ગણેશ અંબિકાના આશીર્વાદ, કુલાંબિકાના આશીર્વાદ અને લાભ પંચમીને શુભત્વની પ્રાપ્તિ થાય છે, એના માટે શ્રેષ્ઠ છે. આશીષભાઈ, આજે આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને જે રીતે આપણે લાભ પંચમીનું મહત્વ સમજાવ્યું, તેના અલગ અલગ મુદ્દાઓ સમજાવ્યા, જેવી રીતે વેપાર જગત માટે તેનું શું મહત્વ છે, સ્ત્રીઓ માટે તેનું ખાસ મહત્વ છે, મહાલક્ષ્મીની આરાધના છે, તો સાથે સાથે વિદ્યા અભ્યાસ માટે પણ તેનું ખૂબ જ સારું મહત્વ છે. આપે આ સમગ્ર માહિતી ખૂબ જ સારી રીતે સમજાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આજે લાભ પંચમી એટલે કે શ્રી પંચમી છે,
જેના વિશેષ મહત્વ છે વેપાર જગતમાં, વેપારીઓ દ્વારા તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો બીજું એ પણ છે કે જૈન ધર્મમાં પણ તેનું સવિશેષ મહત્વ છે. જૈન ધર્મમાં તેને જ્ઞાન પંચમીના નામે ઓળખાય છે. ત્યારે આ દિવસે વેપારીઓ પોતાના ધંધાની નવી શરૂઆત કરે છે અને જૂના ધંધા જે 5 દિવસ દિવાળીના તહેવાર પૂરતા જે ધંધાને બંધ રાખવામાં આવે છે તેને પુનઃ શરૂઆત કરવામાં આવે છે. ત્યારે તેઓ પોતાનું નવું ખાતું ખોલે છે અને વેપારીઓ માટે આ જ દિવસ એક વર્ષનો નવો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે સૌથી વિશેષ લાભ પણ થાય છે અને શ્રી લક્ષ્મીની તથા ગણેશની આરાધના દ્વારા વેપારની શરૂઆત કરવામાં આવે છે.